જય ગુરુદેવ, જય શ્રી કૃષ્ણ. આવો, આજથી પૂજ્ય શ્રી ડોંગરાજી મહારાજની ભાગવત કથામાં સ્નાન કરીશું. નમોસ્તુ તે વ્યાસ વિશાળ બુદ્ધે ફુલ્લારવિંદા યત પત્ર નેત્ર યેન ત્વયા ભારત તૈલ્ય પૂર્ણ પ્રજ્વાલિતો જ્ઞાન મયઃ પ્રદીપ પ્રજ્વાલિતો જ્ઞાન મયઃ પ્રદીપ. મંગલમ ભગવાન વિષ્ણુ, મંગલમ ગરુડધ્વજ, મંગલમ પુંડરીકાક્ષો, મંગલાયતનો હરિ. સર્વદા સર્વમં સર્વદા સર્વકાર્યેષુ નાસ્તિ તેષાં મંગલમ યેષાં હૃદિસ્થો ભગવન મંગલાયતનો હરિ. વ્યાસાય વિષ્ણુરૂપાય વ્યાસરૂપાય વૈષ્ણવે નમો વૈ બ્રહ્મનિધયે વાસિષ્ઠાય નમો નમઃ, વાસિષ્ઠાય નમો નમઃ. નમોસ્તુ તે વ્યાસ વિશાળ બુદ્ધે ફુલ્લારવિંદા યત પત્ર નેત્ર યેન ત્વયા ભારત તૈલ્ય પૂર્ણ પ્રજ્વાલિતો જ્ઞાન મયઃ પ્રદીપ પ્રજ્વાલિતો જ્ઞાન મયઃ પ્રદીપ. નમોસ્ત્વનંતાય સહસ્રમૂર્તયે સહસ્રપાદા શિશિરોરુબાહવે સહસ્રનામને પુરુષાય શાશ્વતે સહસ્રકોટિ યુગધારિણે નમઃ. સહસ્રકોટિ યુગધારિણે નમઃ. ઓમ સત્યમ પરમ ધીમહિ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શંકરારવિંદે નપદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનશાશ્વરામે બાલમ મુકુંદમ મનશાશ્વરામે. ભગવાન બાલમુકુંદનું હું સ્મરણ કરું છું. શ્રી કૃષ્ણ
ગ્રહણ વાસુદે જિહવે પીબશ્વા મૃત્યુમય દેવ ગોવિંદ દામો કરમાદે જીવ તું શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ અરે મુરારે હે નાથ હે નારાયણ હે વાસુદેવ હે ગોવિંદ હે દામોદર હે માધવ હે નામના અમૃતનું સદા પાન કર્યા જ કર કર્યા જ કર ગોપ કન્યા મોરારી પાદાર ચિત ચિત્ત દધ્યાધિકમ મોર વશાભવોચ ગોવિંદ દામો ધર્માધવેતી જેનું ચિત્તડું મોરારીના મુખ કમંડળમાં મુખ કમળમાં ચોરાયું છે એવી ગોવાલણ દૂધ દહીં વેચવાની ઈચ્છાથી ઘરેથી નીકળી મન તો મોરલી ધર્મ હતો તેથી પ્રેમમાં મગ્ન થઈને ભાર ભૂલીને તૈલો તૈલો એને બદલે જોરથી ગોવિંદ દામોદર માધવ આવું બોલવા લાગી છે ગુહે ગુહે ગોપ વધુ કદંબા સર્વે મિલિત્વા શમવા પ્રયોગમ પુણ્યામિનામા નિપઠં નિત્યમ ગોવિંદ દામો ધર્માધવેતી દરેક ઘરે ગોપીઓ નવરાશ ના વખતે તોડે મળીને હે ગોવિંદ હે દામોદર હે માધવ આવા પવિત્ર નામોનું રટણ કર્યા કરે છે સુખમ શયાના મિલય નિજે પી નામાનિ વિષ્ણુ પ્રવદંતિ મર પોતાના ઘરમાં જ જે લોકો સુખની શૈયા પર પડ્યા પડ્યા પોઢ્યા પોઢ્યા પણ ગોવિંદ દામોદર માધવ હે કૃષ્ણ એ નામોને રટ્યા કરે છે તેની સંદેશ ભગવાન વિષ્ણુને પ્રાપ્ત કરી શકે છે કૃષ્ણસ્ય મનોહરાણી સમસ્ત ભક્તાર્થ વિનાશનાથ ગોવિંદ દામો ધર્માધવેતી ગોવિંદ દામો ધર્માધવેતી હે જીવ તું પણ હંમેશા શ્રી કૃષ્ણચંદ્રના ગોવિંદ દામોદર માધવ વગેરે મધુર નામોને રટ્યા કર ભક્તોના સંકટને દૂર કરનાર એ નામનો જપ સદા જપ્યા કર સુખાવશાને ઇદમેવ શારમ સુખાવશાને ઇદમેવ જ્ઞેયમ દેહાવશાને ઇદમેવ જાપ્યમ ગોવિંદ દામો ધર્માધવેતી ગોવિંદ દામો ધર્માધવેતી ગોવિંદ દામો ધર્માધવેતી હે ગોવિંદ હે દામોદર હે માધવ એ સુખના સમયમાં સારરૂપ દુઃખના સમયમાં યાદ કરવા જેવા અને શરણના અંત સમયે જપવા જેવા યોગ્ય મંત્ર છે હે જીવ તું પાવન એ મંત્રોનું સ્મરણ કર્યા કર શ્રી કૃષ્ણ રાધા વર ગોકુલેશ ગોપાલ ગોવર્ધન નાથ વિષ્ણ જીહવે પીબશ્વા મૃત્યુમે દેવ ગોવિંદ દામો ધર્માધવેતી ગોવિંદ દામો ધર્માધવેતી હે જીવ તો શ્રી કૃષ્ણ રાધાવર ગોકુલેશ ગોપાલ ગોવર્ધન નાથ વિષ્ણુ ગોવિંદ દામોદર માધવ વગેરે પવિત્ર નામોનું સદા જપ જપ્યા જ કર જપ્યા જ કર જિહવે રસજ્ઞે મધુર ક્રિયાત્વં સત્યં હિતં ત્વા પરમં વદામિ આવરણયેથા
મધુરાક્ષરાણી ગોવિંદ દામો ધર્માધ એટલા માટે હું તારા હિતની એક ઘણી જ સુંદર વાત કરું છું. તું હે કૃષ્ણ, હે ગોવિંદ, હે દામોદર, હે માધવ, એ મધુર નામોનું મધુર ગુંજારવ કરતી જ રહે, કરતી જ રહે. મમ દેહી જીહવે ક્ષમા ગતે દંડ ધરે કૃતાંતે વક્તવ્યમેવમ મધુરમ શુકત્યા ગોવિંદ દામો ધર્માધવે ગોવિંદ દામો ધર્માધવે ગોવિંદ દામો ધર્માધવે. તારી પાસે એક જ ભિક્ષા માંગું છું, તે તું મને આપ. જ્યારે દંડપાણી યમરાજ આ શરીરના અંત માટે આવે ત્યારે ઘણા જ પ્રેમથી ગદગદ સ્વરે તો હે ગોવિંદ, હે દામોદર, હે માધવ, હે કૃષ્ણ આવા મધુર નામોનું ઉચ્ચારણ કર્યા કરજે, ઉચ્ચારણ કર્યા કરજે. ગોવિંદ દા ગોવિંદ માધવ સ્તોત્ર પ્રેમથી પાઠ જે કરે દામોદર દયા દાન સહેજે ગોલોક શંકર, સહેજે ગોલોક શંકર. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, વાસુદેવાય હરિ, વાસુદેવાય, વાસુદેવાય હરિ, વાસુ. શ્રીમદ ભાગવત મહાત્મ્ય. ભાગવત એ પરમહંસોની સંહિતા છે અને આપણો ભારત દેશ એ ભોગ ભૂમિ નહીં પણ ધર્મ ભૂમિ છે. ભારતમાં ભોગીની નહીં પણ ત્યાગીની પૂજા થાય છે. ત્યાં શબ્દનો અર્થ થાય છે જ્ઞાન. જે જ્ઞાન અને ભક્તિમાં રમણ કરે છે તેનો જન્મ ભારતમાં થાય છે. એટલે દેવો પણ સ્વર્ગ કરતા ભારતમાં જન્મ લેવાનું વધુ પસંદ કરે છે. જ્યાં ફળને વિષમતા હોય એને યજ્ઞ કહેવામાં આવે છે, જ્યાં ફળની ક્ષમતા હોય એને સત્ર કહેવામાં આવે છે. યજ્ઞમાં યજમાનને વધુ ફળ મળે છે, જ્યારે સત્રમાં વક્તા અને શ્રોતામાં બધાને સરખું ફળ મળે છે. ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે શ્વધામ પધાર્યા ત્યારે એમણે પોતાનું સમગ્ર તેજ એ ભાગવતમાં મૂક્યું છે. એટલે પ્રત્યક્ષ ભગવાનના દર્શન કરતાં કરતાં એમની કથામાં મહિમા અને પ્રભાવ વધારે છે. ભાગવતનો આરંભ વંદનથી કર્યો છે, ભાગવતની સમાપ્તિ પણ વંદનથી કરી છે. વંદન પ્રભુને બંધનમાં રાખે છે. પ્રણામથી પ્રસન્ન થાય તે પરમાત્મા અને પદાર્થથી પ્રસન્ન થાય તે જીવાત્મા. વંદન એકલા શરીરથી નહીં મનથી પણ વંદન કરો. વંદન કરવાથી પાપ બળે છે. તમારા સર્વ પાપ તાપને નષ્ટ કરવા રાધા કૃષ્ણને વંદન કરો. રાધા કૃષ્ણને હૃદયમાં પધરાવો, તેમને પ્રેમથી વંદન કરો. વંદન કરો તો સદભાવથી વંદન કરો. વંદન કરવાથી જીવનો શિવ સાથે સંબંધ થાય છે. પરમાત્મા પ્રેમ માગે છે અને પ્રેમ આપે પણ છે. ભગવાનને બે હાથ જોડો, મસ્તક નમાવો. ભગવાનને હાથ જોડ્યા એટલે સમજો કે હું મારા હાથે સત્કર્મ કરીશ. માથું નમાવ્યું એટલે પરમાત્માને ચરણે બુદ્ધિ શક્તિને અર્પણ કરી. હે નાથ, મેં આપને ચરણે મારી ક્રિયાશક્તિ અને બુદ્ધિશક્તિને અર્પણ કરી છે. કોઈ પણ કાર્યની શરૂઆત કરો કે ઉમરા બહાર પગ મૂકો ત્યારે ઠાકોરજીને પ્રણામ કરીને નીકળજો. વંદન પ્રણામ કરવાથી જીવનો ઈશ્વર સાથે સંબંધ થાય છે. પરમાત્મા આપણને ખોટા કામ કરતા અટકાવશે. યાદ કરો,
પરમાત્માની આપણા ઉપર કેટલા પરમાત્માના ઉપકારો છે, જોવા માટે આંખ આપી છે, બોલવા અને ચાખવા માટે જીભ આપી છે, સાંભળવા કાન આપ્યા છે, વિચારવા માટે મન આપ્યું છે. ઈશ્વરના અનંત ઉપકારોને યાદ કરો અને ભગવાનને કહો, હે કરુણાના કરનાર, હું સદા તારો ઋણી છું. આવી ભાવના સાથે વંદન કરો. પરમાત્માની કૃપાથી જ હું સુખી છું. મારા અનેક પાપ હોવા છતાં પણ તારી કૃપાએ જ એનો અંત આવ્યો છે. આવ્યા દિન ભાવ સાથે વંદન કરો. વંદન સફળ થશે, ભગવાન ભવ સાગર તારી દેશે. પ્રભુએ મને આપ્યું તેને હું લાયક છું ખરો? આવું વિચારો, મનન કરો તો સમજાશે કે હું તો નાલાયક હતો, બિન લાયક હતો, છતાં પણ પરમાત્માએ મને આપ્યું છે. જીવ લાયક નથી, છતાં પ્રભુએ જીવને ઘણું બધું આપ્યું છે. ઠાકોરજીએ પાપી જીવોને પણ જગતમાં આબરૂ અને સંપત્તિ આપ્યા છે. હે નાથ, તારા અનંત ઉપકાર છે. હે કરુણા નિધાન, તારી કરુણાનો કોઈ પાર નથી. તારો બદલો વાળવા માટે હું અસમર્થ છું. માત્ર તમને વંદન કરી આત્મસંતોષ મેળવું છું. વંદન કરવાથી અભિમાનનો ભાર હલકો થાય છે. ઠાકોરજીમાં બિલકુલ ભાર નથી, કારણ કે તેમનામાં અભિમાન નથી. ઠાકોરના ડાકોરના ઠાકોર બોડાણાની પત્નીના નાકની વાડીથી પણ તોળાયા હતા. ઘરની બહાર નીકળો કે ઘરમાં દાખલ થાઓ ત્યારે પ્રત્યેક ઠાકોરજીને વંદન કરો, તેમના સ્વરૂપને હૃદયમાં ઉતારો. ઠાકોરજી તમારી ચિંતા કરશે. જીવ ઈશ્વર સાથે સંબંધ કરે તો ઈશ્વર તેની ચિંતા કરે છે. આજે તો કલયુગનો માનવી ઘરમાં દાખલ થાય તો છોકરાને પૂછે છે, તારી બા ક્યાં ગઈ? પણ એવી ઉતાવળ શું છે? જ્યાં ગઈ હોય ત્યાં ભલે રહે, બહાર ગઈ હોય તો રામ રામ કર, પરમાત્મામાં પ્રીતિ કર. ઘરમાંથી બહારમાં આવો, ઘરમાં બહારથી ઘરમાં આવો ત્યારે પરમાત્માને યાદ કરી વંદન કરો. ઘરમાંથી બહાર જાઓ ત્યારે પણ પરમાત્માને વંદન કરો. રસ્તે ચાલતા ચાલતા વંદન કરો. તમારા પ્રત્યેક કાર્યમાં ઠાકોરજીને વંદન કરો, તેથી તમારો ઈશ્વર સાથે સંબંધ થાય. પ્રત્યેક પળે તમને એવો અનુભવ થાય કે ઠાકોરજી મારી સાથે છે. જીવ થોડી ક્ષણો માટે પણ ઈશ્વરથી વિખૂટો પડશે તો વિષયો એની છાતી ઉપર ચડી બેસશે. જ્યાં શ્રી કૃષ્ણ છે ત્યાં કામ આવી શકતો નથી. ઈશ્વર જ્યારે સાથે હોય છે ત્યારે વિષયો ચડી બેસતા નથી. વિષય વાસનાથી બચવા માટે પણ નિરંતર ઠાકોરજીનું રટણ કર્યા કરો. ઠાકોરજીનું સ્મરણ તમને આનંદમય બનાવશે. સચ્ચિદાનંદ રૂપી જે ઉત્પત્તિ લય કારણ, ત્રણે તાપ કરે નાશ, શ્રી કૃષ્ણને નમો નમઃ. જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લયના કારણરૂપ ત્રિવિધ તાપોનો નાશ કરવાવાળા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. પરમાત્માના દર્શન કરવા માટે મનુષ્ય જન્મ છે. માણસ જ ભગવાનના દર્શન કરી શકે છે, પશુ નહીં. જે પરમાત્માના દર્શન કરે છે તેનું જીવન સફળ છે. જીવ અનેક જન્મથી શાંતિ માટે તલસતો આવ્યો છે, છતાં તેને શાંતિ મળી નથી. શ્રી કૃષ્ણ પરમાત્માના દર્શન વિના કદી શાંતિ મળતી નથી. દર્શનના ત્રણ પ્રકારો શાસ્ત્રમાં બતાવ્યા છે. એક, સ્વપ્નમાં પ્રભુની જે ઝાંખી થાય છે તે સાધારણ દર્શન છે. બીજું, મંદિરમાં અને મૂર્તિમાં પરમાત્માના દર્શન થાય તે મધ્યમ દર્શન છે. અને ત્રીજું, ઈશ્વરનું દર્શન એ ઉત્તમ દર્શન છે. પરમાત્માનો પ્રત્યક્ષ એટલે કે અપરોક્ષ સાક્ષાત્કાર થાય ત્યારે જીવન સફળ થાય છે. વેદાંતમાં સાક્ષાત્કારના બે પ્રકારો બતાવ્યા છે. એક પરોક્ષ જ્ઞાન અને બીજું અપરોક્ષ જ્ઞાન.
ઈશ્વર વિના કઈ જ નથી, ઈશ્વર જ બધું છે, હું પણ ઈશ્વરથી અલગ નથી એવું જ્ઞાન થાય, જોનારો ઈશ્વરમય બને ત્યારે ઈશ્વરનો અપરોક્ષ સાક્ષાત્કાર થાય છે. ઈશ્વરનો સર્વમાં અનુભવ કરતો કરતો ઈશ્વર રૂપ બને છે. હું પણ ઈશ્વરથી અલગ નથી એવું જ્ઞાન થાય, જોનારો પણ ઈશ્વરમય બને ત્યારે ઈશ્વરનો અપરોક્ષ સાક્ષાત્કાર થાય છે. ઈશ્વરનો સર્વમાં અનુભવ કરતો કરતો તે ઈશ્વર રૂપ બને છે, તે જ ઈશ્વરના પરિપૂર્ણ સ્વરૂપને જાણી શકે છે. મંદિરમાં પરમાત્માના દર્શન કરી બહાર આવ્યા પછી પણ દરેકમાં પરમાત્માના દર્શન કરો. જે પરમાત્મા મારામાં છે તે સર્વમાં છે. એ પ્રમાણે સારું જગત જેને પરમાત્મા રૂપે દેખાય તેને પોતાના સ્વરૂપમાં પણ પરમાત્માનો અનુભવ થાય છે. આ જ અદ્વૈત શ્રી કૃષ્ણની લીલાઓનું ચિંતન કરી ગોપીઓ પોતાના સ્વરૂપમાં પરમાત્માનો અનુભવ કરે છે અને બોલે છે, હું જ શ્રી કૃષ્ણ છું. શ્રી કૃષ્ણનો સર્વમાં અનુભવ કરતા કરતા ગોપીઓ શ્રી કૃષ્ણમય બની જાય છે. જેને પોતાની અંદર પરમાત્માના દર્શન થાય તે જીવ પણ ઈશ્વરમય બની જાય છે. જેને પોતાની અંદર પરમાત્મા દેખાય તે પછી ઈશ્વરથી જુદો રહી શકતો નથી, તે ઈશ્વરમાં મળી જાય છે. આ જ ભાગવતનું રહસ્ય છે અને ફળ પણ એ જ છે. એકવાર ઉદ્ધવે ગોપીઓને કહ્યું કે શ્રી કૃષ્ણ મથુરામાં આનંદથી બિરાજે છે. ત્યારે ગોપીઓએ ઉદ્ધવને ખખડાવી નાખ્યા કે કૃષ્ણ તો સર્વવ્યાપી છે, એ એકલા મથુરામાં કેમ હોય, તમે જ્યાં જાઓ ત્યાં પરમાત્માનો અનુભવ કરો. જેને પોતાની અંદર પરમાત્મા દેખાય તે ઈશ્વરને એક ક્ષણ પણ છોડી શકે નહીં. ઘડામાંના ઘટાકાશમાંથી જેમ આકાશ બહાર નીકળી શકતું નથી તેમ જ્ઞાનીને પરમાત્મા છોડી શકતા નથી. સૂરદાસને બહાર પણ પરમાત્મા દેખાય છે, અંદર પણ પરમાત્મા દેખાય છે. પરમાત્માના દર્શન માટે બીજા ઘણા શાસ્ત્રો છે પણ ભાગવતનું દર્શન અલૌકિક છે. પરમાત્માના ત્રણ સ્વરૂપો શાસ્ત્રોમાં કહ્યા છે, સત ચિત્ત અને આનંદ. સત પ્રગટ રૂપે સર્વત્ર છે, ચિત્ત જ્ઞાન અને આનંદ અપ્રગટ છે. જડ વસ્તુઓમાં સત છે પણ આનંદ નથી. જીવમાં સત ચિત્ત પ્રગટ છે પરંતુ આનંદ અપ્રગટ રૂપ છે, અવ્યક્ત રૂપે છે. આમ આનંદ પોતાનામાં જ છે, છતાંય મનુષ્ય આનંદ બહાર શોધે છે. સ્ત્રીના શરીરમાં, ધનમાં, બાળકોમાં આનંદ શોધે છે. આનંદ એ તમારું સ્વરૂપ છે, આનંદ અંદર જ છે. એ આનંદને જીવનમાં કેવી રીતે પ્રગટ કરવો તે ભાગવત શાસ્ત્ર બતાવશે. દૂધમાં માખણ રહેલું છે છતાં તે દેખાતું નથી, પણ તેનું દહીં બનાવી છાશ કરી મંથન કરવાથી માખણ દેખાય છે. તેવી જ રીતે ઈશ્વર સર્વત્ર છે પણ તેનો અનુભવ થતો નથી, એટલે માનવીએ મનોમંથન કરી એ આનંદ પ્રગટ કરવાનો છે. જીવ ઈશ્વરને ઓળખવાનો તેથી તેને આનંદ મળતો નથી. આનંદના બે પ્રકાર મુખ્ય છે, એક સાધનજન્ય આનંદ અને બીજો સ્વયં સિદ્ધ આનંદ. સાધન એટલે વિષય, સાધન કે વિષયનો નાશ થતા સાધનજન્ય આનંદનો નાશ થશે. યોગીઓ પાસે કંઈ હોતું નથી, તેમ છતાં તેઓને આનંદ છે. તે બતાવે છે કે આનંદ અંતર છે, અંદર છે, સ્વયં સિદ્ધ છે. સત ચિત્ત આનંદમાં ઈશ્વર પરિપૂર્ણ છે, પરમાત્મા શ્રી કૃષ્ણ પરિપૂર્ણ સતરૂપ છે, પરિપૂર્ણ આનંદરૂપ છે. ઈશ્વરનો અંશ જીવાત્મા અપૂર્ણ છે, જીવનમાં ચિદ અંશ છે, પરિપૂર્ણ નથી. મનુષ્યમાં જ્ઞાન આવે છે પરંતુ તે જ્ઞાન ટકી શકતું નથી. શ્રી કૃષ્ણ પરિપૂર્ણ જ્ઞાની છે,
શ્રી કૃષ્ણ 16,000 રાણીઓ સાથે વાત કરતા કરતા પણ એ જ જ્ઞાન અને દ્વારિકા વગેરેનો વિનાશ થાય છે, ત્યારે પણ એ જ જ્ઞાન. શ્રી કૃષ્ણ પરિપૂર્ણ જ્ઞાની છે. શ્રી કૃષ્ણ 16,000 રાણીઓ સાથે વાત કરતા કરતા પણ એ જ જ્ઞાન ધરાવે છે અને દ્વારિકા વગેરેનો નાશ થાય છે, ત્યારે પણ એ જ જ્ઞાન હોય છે. સર્વનો વિનાશ થાય તો પણ શ્રી કૃષ્ણના આનંદનો વિનાશ થતો નથી, કારણ શ્રી કૃષ્ણ પોતે જ આનંદ રૂપે છે. સત નિત્ય છે, ચિત્ત એ જ્ઞાન છે, ચિદ શક્તિ એટલે જ્ઞાન શક્તિ. મનુષ્ય પોતાના સ્વરૂપમાં સ્થિત નથી એટલે એને આનંદ મળતો નથી. ઠાકોરજીના સહારને પણ પોતાની લીલા માને છે. ઉત્પત્તિ, સ્થિતિ અને સહાર એ ઠાકોરજીની લીલા છે. જેનું જ્ઞાન નિત્ય ટકે એનો આનંદ મળે તે આનંદરૂપ થાય. જીવો આનંદરૂપ થવું હોય તો તે સચ્ચિદાનંદનો આશ્રય લે. આ જીવ જ્યાં સુધી પરિપૂર્ણ થતો નથી ત્યાં સુધી તેને શાંતિ મળતી નથી, સાચો આનંદ મળતો નથી. સંસારનો પ્રત્યેક પદાર્થ પરિણામમાં વિનાશી હોવાથી પરિપૂર્ણ થઈ શકતો નથી. પરિપૂર્ણ સ્વરૂપ એ ભગવાન નારાયણ છે. આ નારાયણને ઓળખે અને એની સાથે મનને જે તદાકાર બનાવે તે નારાયણ બની પરિપૂર્ણ થાય છે, ત્યારે જીવનું જીવન સફળ થાય છે. જીવ જ્યાં સુધી અપૂર્ણ હોય ત્યાં સુધી તેને શાંતિ મળતી નથી. જીવ જ્યારે ઈશ્વરને મળે છે અને અપરોક્ષ સાક્ષાત્કાર કરે છે ત્યારે તે પૂર્ણ થાય છે. ઈશ્વર જ્યારે જીવને અપનાવી પોતાના સ્વરૂપનું દાન કરે છે ત્યારે તે જીવ પૂર્ણ થાય છે. ઈશ્વર વિનાનો સર્વ સંસાર અપૂર્ણ છે. જીવ અપૂર્ણ છે એટલે એને શાંતિ નથી. નારાયણ એ પરિપૂર્ણ છે. સાચી શાંતિ નારાયણમાં છે. નર એ નારાયણનો અંશ છે. નારાયણને ઓળખવાનું અને નારાયણમાં લીન થવાનું સાધન તે ભાગવત શાસ્ત્ર છે. અને એટલા જ માટે પ્રાર્થનામાં કહેવામાં આવ્યું છે, નરસે નારાયણ બન જાય પ્રભુ એસા જ્ઞાન હમેં દેના, નરસે નારાયણ બન જાય પ્રભુ એસા જ્ઞાન હમેં દેના, પ્રભુ એસા જ્ઞાન નથી. નારાયણ એ પરિપૂર્ણ છે. સાચી શાંતિ નારાયણમાં છે. નર એ નારાયણનો જ અંશ છે. નારાયણને ઓળખવાનું અને નારાયણમાં લીન થવાનું શાસ્ત્ર એટલે ભાગવત શાસ્ત્ર છે. સાક્ષાત્કાર માટે શાસ્ત્રમાં અનેક ઉપાયો બતાવ્યા છે. કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ. ઉપનિષદની ભાષા એ ગૂઢ ભાષા છે. સામાન્ય મનુષ્ય તે સમજી શકે નહીં. વિલાસી જીવ જ્ઞાન માર્ગથી ઈશ્વર પાસે જઈ શકે તે સંભવિત નથી. અતિ વૈરાગ્ય વગર જ્ઞાન સફળ ન થાય. જ્ઞાનનો પાયો છે વૈરાગ્ય. એવો વૈરાગ્ય પ્રાપ્ત કરવો બહુ કઠણ છે. સુખદેવજી મહારાજને એવો વૈરાગ્ય પ્રાપ્ત થયો હતો. જન્મતા જ તેઓએ વન તરફ પ્રયાણ કર્યું હતું. પિતાને કહ્યું હતું, તમે પિતા નહીં અને હું પુત્ર નહીં. વેદ ત્યાગ કરવાનું કહે છે, શાસ્ત્ર સર્વ છોડવાનું કહે છે. કામ છોડો, ક્રોધ છોડો,
પરંતુ મનુષ્ય કાંઈ છોડી શકતો નથી. અરે જે પાન સોપારી બીડી સિગારેટ કે તમાકુ દારૂ છોડી શકતો નથી તે કામ ક્રોધ લોભ મોહ કેવી રીતે છોડી શકશે? તે ઘર કેવી રીતે છોડી શકશે? મનુષ્યને કાંઈ છોડવું નથી. અને વેદાંત તો કહે છે બધું જ છોડીને ઈશ્વર પાછળ પડો તો ઈશ્વરને ઓળખી શકે. વેદની સમાપ્તિ ઉપનિષદમાં થાય છે, તેથી તેને વેદાંત કહે છે. અરણ્યમાં રહી સાધુ અને સાત્વિક જીવન ગાળનારને ઉપનિષદનો અધિકાર છે. આપણા જેવા સંસારમાં ફસાયેલા સાધારણ જીવો ઉપનિષદનું જ્ઞાન પચાવી શકશે નહીં. જ્ઞાન વિના, વૈરાગ્ય વિના જ્ઞાન માર્ગમાં સફળતા મળતી નથી. વ્યાસજીને લાગ્યું કે કળિયુગના માનવને જ્ઞાન માર્ગે પરમાત્માનો સાક્ષાત્કાર થવો કઠણ છે, એટલે એમણે ભાગવતની રચના કરી છે. જે કાર સુખ ભોગવે છે તે અભ્યાસ કરી શકતો નથી, જે કામ સુખ ભોગવે છે તે અભ્યાસ યોગાભ્યાસ કરી શકવાનો નથી. ભોગી યોગી થવા જશે તો તે રોગી થશે. જ્ઞાન માર્ગમાં જેનું પતન થાય તે નાસ્તિક બને છે, યોગ માર્ગમાં જેનું પતન થાય તે રોગી બને છે, અને ભક્તિ માર્ગમાં જેનું પતન થાય તે આસક્ત બને છે. ભાગવત શાસ્ત્રની રચના કળિયુગના જીવોનો ઉદ્ધાર કરવા માટે કરવામાં આવી છે. અમે ઘર છોડી શકતા નથી આવું કહેનારને ભાગવત શાસ્ત્ર કહે છે નિરાશ થશો નહીં, સર્વ છોડીને જંગલમાં જવાની જરૂર નથી, જંગલમાં જવાથી જ ભગવાન મળે છે એવું નથી. ભાગવત શાસ્ત્રનો આદર્શ દિવ્ય છે. ગોપીઓએ ઘર છોડ્યું નથી, ગોપીઓ ધંધો કરતી, સ્વધર્મનો ત્યાગ કરી તેઓ વનમાં નથી ગઈ, તેમ છતાંય તેઓ ભગવાનને પ્રાપ્ત કરી શકી છે. ભાગવત શાસ્ત્ર માર્ગદર્શન આપે છે કે જે યોગીને આનંદ સમાધિમાં મળે છે તે જ આનંદ તમે ઘરમાં રહીને પણ મેળવી શકો છો, પણ તમારો પ્રત્યેક વ્યવહાર ભક્તિમય બનવો જોઈએ. ગોપીનો પ્રત્યેક વ્યવહાર ભક્તિમય બનેલો હતો, તેમ ઘરમાં રહીને પણ ભગવાનના દર્શન થઈ શકે છે. ગોપીઓને ઘરમાં પરમાત્માના દર્શન થયા છે. ગોપીઓ માનતી કે મારા કૃષ્ણ હું જ્યાં જાઉં ત્યાં મારી સાથે છે. વ્રજમાં આવી ગોપીઓના દર્શન કરી ઉદ્ધવનો ગર્વ એવો ઉતરી ગયો કે તે બોલી શક્યા, આ ગોપીઓની ચરણ રજને હું મારા માથે ચડાવું છું. અરે આ ગોપીઓએ કરેલું હરિસ્તવન, આ હરિસ્તવન તો એ ત્રણે લોકોને પ્રાવણ, ત્રણે લોકને પાવન કરે છે. ગોપીઓ સર્વમાં ભગવાનને નિહાળે છે. ગોપી કહે છે આ વૃક્ષમાં, આ લતામાં, આ ફળમાં મને મારા પ્રભુ દેખાય છે, મારા કૃષ્ણ મને છોડીને ક્યાંય જતા જ નથી. ગોપીઓના ઘરમાં પરમાત્માનો સાક્ષાત્કાર થયો છે. ભાગવતમાં બતાવ્યું છે કે ઘરમાં રહેજો, તમારો વ્યવહાર પણ કરજો, પણ તો પણ પરમાત્માની પ્રાપ્તિ થશે. ઘરમાં રહેવું એ પાપ નથી, પણ ઘરને મનમાં રાખવું એ પાપ છે. ગોપીઓની પ્રેમ લક્ષણા ભક્તિ એટલી દિવ્ય છે, એટલી પાવન છે કે તેમને ઘરમાં રહ્યા છતાં પણ પ્રભુની પ્રાપ્તિ થઈ છે. ગોપીઓ શ્રી કૃષ્ણ રૂપ બની છે. એવા અલૌકિક ભક્તિ માર્ગનું વ્યાસ નારાયણ આ ભાગવતમાં વર્ણન કરશે, અને તે ભક્તિ દ્વારા પરમાત્માનો સાક્ષાત્કાર થશે. ભાગવત તમારો પ્રત્યેક વ્યવહાર ભક્તિમય બનાવશે, વ્યવહાર અને પરમાર્થનો સમન્વય કરી આપશે. ગ્રહસ્થને ઘરમાં આનંદ પ્રાપ્ત થઈ શકે તે માટે ભાગવતની રચના કરવામાં આવી છે. સંસારના વિષય સુખમાં વૈરાગ્ય આવે, પ્રભુ પ્રત્યે પ્રેમ જાગે તો જ ભાગવતની લીલા કથાનો આ ઉદ્દેશ્ય છે. સંતનો આશ્રય કરનાર સંત બને છે, એમ ભાગવતનો આશ્રય કરનાર ભગવાન બને છે. ભક્તિ મંદિરમાં નહીં પણ જ્યાં બેસો ત્યાં થઈ શકે, તેને માટે દેશ કે કાળની જરૂર નથી. ભક્તિ 24 કલાક કરવાની, ભક્તિનો કાળ અને ભોગનો કાળ એવો ભેદભાવ રાખીએ તે ભક્તિ ક્યારે કરી શકતો નથી. તેથી ભક્તિ સતત કરો, 24 કલાક બ્રહ્મ સંબંધ રાખો, હંમેશા ખ્યાલ રાખો, સદા સાવધાન
કે માયા સાથે સંબંધ ન થાય. જ્યારે વસુદેવજીએ શ્રી કૃષ્ણને મસ્તક ઉપર પધરાવ્યા ત્યારે બ્રહ્મ સંબંધ થયો અને ફટોફટ હાથ પગની બેડીઓ તૂટી, પરંતુ યોગ માયા લઈને તરત આવ્યા એટલે ફરી પાછું બંધન આવ્યું. વસુદેવજીને બ્રહ્મ સંબંધ થયો, પરંતુ વસુદેવજી બ્રહ્મ સંબંધને ટકાવી શક્યા નહીં. બ્રહ્મ સંબંધને ટકાવી રાખો, ઈશ્વર સ્મરણ છોડશો નહીં. વૈષ્ણવો ભગવાન સાથે રમે છે. જીવ જે જે ક્રિયા કરે તે ઈશ્વર માટે કરે તો તેની પ્રત્યેક ક્રિયા ભક્તિ બને છે. ભક્તિનો વિશેષ સંબંધ મન સાથે છે. જેનાથી મનથી ભક્તિ થતી નથી તેને તનથી સેવા કરવાની વિશેષ જરૂર છે. માનસી સેવા શ્રેષ્ઠ છે. સાધુ સંતો માનસી સેવામાં તન્મય બને છે. એમ થાય તો જીવન કૃતાર્થ થાય. ભક્તિ માર્ગના આચાર્ય ગોપી છે તેનો આદર્શ માનસ સમક્ષ રાખો. જ્ઞાન માર્ગથી યોગ માર્ગથી જે ઈશ્વરના આનંદનો અનુભવ થાય છે તે સહેજે ભક્તિથી પ્રાપ્ત થાય છે. ભગવાનનું સ્વરૂપ બતાવ્યું છે ને શ્રી કૃષ્ણને ત્રણે તાપનો નાશ કરનારા કયા છે. દુઃખ એ મનનો ધર્મ છે, આત્માનો નથી. મનુષ્ય દુઃખમાં ઈશ્વરનું સ્મરણ કરે છે એટલે તેનું પરમાત્મા સાથે અનુસંધાન થાય છે અને આનંદ મળે છે. પરમાત્માનો સ્વભાવ અને સ્વરૂપ અતિશય સુંદર છે. બીજાનું દુઃખ દૂર કરવાનો પરમાત્માનો સ્વભાવ છે. સ્વભાવ અને સ્વરૂપ બંને જેના સુંદર તે જ ઈશ્વર છે. વ્યાસજી કહે છે કે આધ્યાત્મિક અતિદૈવિક તથા આધિભૌતિક ત્રણે તાપોનો નાશ કરનાર ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. ઘણા કહે છે વંદન કરવાથી શું લાભ, વંદન કરવાથી પાપ બળે છે. રાધા કૃષ્ણને વંદન કરશો તો તમારા સર્વ તાપ પાપ નષ્ટ થશે. પણ વંદન એકલા શરીરથી નહીં, મનથી પણ કરો. એટલે રાધા કૃષ્ણને હૃદયમાં પધરાવો અને તેમને પ્રેમથી નમન કરો. વંદન પ્રભુને બંધનમાં નાખે છે અને વંદન તમને બંધન મુક્ત કરે છે. દુઃખમાં સાથ આપે તે ઈશ્વર, સુખમાં સાથ આપે તે જીવ. ઈશ્વર સર્વદા દુઃખમાં જ સાથ આપે છે તેથી તે વંદનીય છે. ઈશ્વરે જે મદદ કરી છે તે દુઃખમાં જ કરી છે. પાંડવો દુઃખમાં હતા ત્યાં સુધી શ્રી કૃષ્ણે તેમને મદદ કરી. પાંડવો ગાદી ઉપર બેઠા એટલે શ્રી કૃષ્ણ ત્યાંથી ગયા છે. ઈશ્વર જેને જેને મળ્યા છે તેને દુઃખમાં જ મળ્યા છે. સુખનો સાથી જીવ અને દુઃખનો સાથી ઈશ્વર છે એનું સતત મનન કરો. મનુષ્ય પૈસા મેળવવા જેટલો પ્રયત્ન કરે છે અને દુઃખ સહન કરે છે એનાથી ઓછા પ્રયત્ન જો ઈશ્વર માટે કરે તો એને જરૂર ઈશ્વર મળે છે. કનૈયાજી વગર આમંત્રણે ગોપીઓના ઘરે જતા હતા, પણ મારે ઘરે તેઓ કેમ નથી આવતા, આવું કદી તમે વિચાર્યું? તમે પણ નિશ્ચય કર્યો કે હું મારા હાથે એવા સત્કર્મ કરીશ, એવું દિવ્ય જીવન જીવીશ કે તેઓ મારે ત્યાં પણ આવે. ભગવાનને હાથ જોડવા એનો અર્થ એ છે કે મારા હાથે હું સત્કર્મ કરીશ. મસ્તક નમાવું એનો અર્થ એ છે કે મારી બુદ્ધિ, મારું મન, મારું ચિત્ત હું તમને અર્પણ કરું છું. વંદન એટલે ક્રિયાશક્તિ અને બુદ્ધિશક્તિનું ભગવાનને અર્પણ. વંદન કેવળ વાણીથી કે શરીરથી નહીં, પણ હૃદયથી કરજો, મનથી કરજો. હૃદયથી મનથી વંદન કરવાથી ભગવાન સાથે બ્રહ્મ સંબંધ થાય છે. ઘર બહાર નીકળો ત્યારે પણ ઠાકોરજીને ગુરુ સત્તાને વંદન કરીને નીકળજો. બહારથી ઘરમાં આવો ત્યારે પણ ઈશ્વરને ગુરુ સત્તાને વંદન કરજો. રસ્તે ચાલતા ચાલતા પણ વંદન કરજો. ઈશ્વર સાથે એવો સંબંધ રાખો કે નિત્ય અનુભવ થાય કે ઠાકોરજી ગુરુ સત્તા હંમેશા મારી સાથે છે. જીવ ઈશ્વરથી થોડી પળ માટે પણ દૂર થાય છે તો જીવની છાતી ઉપર વિષયો ચડી બેસે છે.
પણ ઈશ્વર સાથે હોય ત્યારે આ વિષયોનું કાંઈ ચાલતું નથી. માટે હરેક કાર્યના આરંભમાં પ્રભુને વંદન કરો, પ્રેમથી પરમાત્માને પ્રણામ કરો તો પરમાત્મા પ્રસન્ન થાય છે. પ્રણામથી પરમાત્મા પ્રસન્ન થાય છે. પ્રણામથી પ્રસન્ન થાય તે પરમાત્મા અને પદાર્થથી પ્રસન્ન થાય તે જીવાત્મા. બીજું કાંઈ ન કરો તો પરમાત્માને વારંવાર વંદન કરો. વંદન કરો તો સદભાવથી કરો. પ્રભુએ આપણા પર કેટલા કેટલા ઉપકારો કર્યા છે. બોલવા માટે જીભ આપી છે, જોવા માટે આંખો આપી છે, સાંભળવા માટે કાન આપ્યા છે, વિચાર કરવા માટે મન આપ્યું છે, બુદ્ધિ આપી છે, વિચાર શક્તિ આપી છે. ઈશ્વરના ઉપકારોને સતત યાદ કરો અને કહો કે મારા પ્રભુએ મારા પર કેટલી બધી કૃપા કરી છે. પરમાત્માની કૃપાથી હું ખૂબ સુખી છું. મારા પાપ અનંત છે, પણ મારા પ્રભુની કૃપા અપાર છે. હું નાલાયક છું, હું પાપી છું, છતાં મારા ઠાકોરજીએ મને સંપત્તિથી આબરૂ આપ્યા છે. તેનો બદલો હું આપી શકું એમ નથી. માત્ર તેમને વંદન કરું છું. વંદન કરવાથી અભિમાનનો ભાર ઓછો થાય છે. ઠાકોરજીમાં બિલકુલ ભાર નથી, કારણ કે તેમનામાં અભિમાન નથી. કૃષ્ણ બોડાણાની પત્ની વાડીથી પણ વ્યાસે ભાગવતનો આરંભ વંદનથી કર્યો છે અને સમાપ્તથી કરી છે. વ્યાસજીએ એકલા કૃષ્ણને વંદન કર્યા નથી, પણ કહ્યું છે શ્રી કૃષ્ણને રામ રાધા કૃષ્ણ કર્યા છે. એટલે શ્રી રાધાજી પરમાત્માને વંદન કર્યા પછી ભાગવતના વક્તા શ્રી સુખદેવજીને વંદન કર્યા છે. પ્રભુને વંદન કરી તમારી ક્રિયાશક્તિ અને બુદ્ધિશક્તિનું પરમાત્માને અર્પણ કર્યા બાદ તમારું શું રહ્યું? પછી તો શ્રી કૃષ્ણ કહે અને સુજાડે તે જ કરવાનું. મનુષ્ય જીવન થોડું છે અને શાસ્ત્રોનો પાર નથી, પરંતુ જે એકને જાણવાથી બધું જાણી લેવાય છે તે એકને એટલે ઈશ્વરને જાણો એટલે બધું જ જાણી શકશો, બધું જ જાણી જશો. કળિયુગનો માણસ થોડા સમયમાં પણ ભગવાનને પ્રાપ્ત કરી શકે છે એ બતાવ્યું છે આ ભાગવત શાસ્ત્રે. સુતજી કહે છે 7 દિવસમાં પરીક્ષિતે સદગતિ પ્રાપ્ત કરી એ મેં મારી નજરે જોયું છે. પરીક્ષિતનો ઉદ્ધાર થયો, પણ આપણા સર્વનો ઉદ્ધાર કેમ થતો નથી? પરીક્ષિત જેવા શ્રોતા થવું જોઈએ અને વક્તાએ સુખદેવજી જેવા થવું જોઈએ તો તેમનો જરૂર ઉદ્ધાર થાય. આપણે સર્વે પરીક્ષિત છીએ. આ જીવ ગર્ભમાં આવ્યો ત્યારે જેણે મારી રક્ષા કરેલી તે ચતુર્ભુજ સ્વરૂપવાળા પુરુષ ક્યાં છે, ક્યાં છે એમ વિચારીને ઈશ્વરને સર્વમાં જોનાર જીવ એ જ પરીક્ષિત જીવ છે. પરીક્ષિત એટલે ભગવાનના દર્શન કરવા માટે આતુર થયેલો જીવ, તે જીવ માત્ર પરીક્ષિત છે. પરીક્ષિતની આતુરતાનું એક કારણ હતું, તેને ખબર પડી કે 7 દિવસમાં મારું મૃત્યુ થવાનું છે અને તક્ષક નાગ કરડવાનો છે. જીવ માત્રને તક્ષક નાગ કરડવાનો છે, આપણા બધાને તક્ષક નાગ કરડવાનો છે. તક્ષક એ કાળનું સ્વરૂપ છે. કાળ તક્ષક કોઈને પણ છોડતો નથી અને તે બધાને 7મા દિવસે જ કરડે છે. કારણ વાર 7 છે અને 7 વારમાંથી એક વારે તો તે અવશ્ય કરડવાનો જ છે. 7માંથી કોઈ પણ એક વાર આપણા માટે નક્કી જ છે અને એટલા માટે જ કીધું છે મૃત્યુ હિ સત્ય હૈ મત બન અંજાન, જીવન એસા જી કી હસ્તા ચલે સંસાર. તો પરીક્ષિત રાજાની જેમ કાળને ક્યારેય ભૂલશો નહીં. જીવ માત્રને કાળની બીક લાગે છે, પણ ભાગવત મનુષ્યને નિર્ભય બનાવે છે. ભાગવતમાં લખ્યું છે ભાગવત સાંભળ્યા પછી પરમાત્મા સાથે પ્રેમ કરે તેને કાળની બીક લાગતી નથી. લોકો મૃત્યુને અમંગળ માને છે, પરંતુ તે અમંગળ નથી. મૃત્યુ એ પરમાત્માનો સેવક છે, એટલે તે પણ મંગળ છે. ઠાકોરજીને થાય કે મારો દીકરો લાયક થયો છે કે નહીં તે જોઉં, એટલે મૃત્યુને આજ્ઞા કરે કે જીવને પકડી, જેને પાપનો વિચાર આવતો નથી તેનું મૃત્યુ
અમંગળ થાય છે. અંતકાળમાં મનુષ્યને જે ગભરામણ થાય છે તે કાળથી નહીં પણ પોતે કરેલા પાપોની યાદીથી થાય છે. પાપ કરતી વખતે મનુષ્ય ડરતો નથી પણ ડરે છે પાપની સજાનો વખત આવે છે ત્યારે. વ્યવહારમાં લોકો ઉપરીની કે સરકારની બીક રાખે છે પણ ઈશ્વરની બીક રાખતા નથી, તેથી તે દુઃખી છે. ભાગવત શાસ્ત્ર એ મનુષ્યને નિર્ભય બનાવે છે. નિર્ભયતા ભગવાનનો આશ્રય પ્રાપ્ત કરવાથી થાય છે. થોડા પૈસા જો ખિસ્સામાં હોય ને તો પણ મનુષ્યને હિંમત રહે છે, પણ ત્યારે પરમાત્માને નિત્ય સાથે રાખીને ફરીએ એ કેટલો નિર્ભય બને એમાં શું આશ્ચર્ય છે. સતત પરમાત્માને સાથે રાખો, ભીતિ વગર પ્રીતિ થતી નથી. કાળની મરણની ભીતિથી પ્રભુમાં પ્રીતિ થાય છે, માટે ધર્મની કાળની ભીતિ રાખજો. મનુષ્ય કાયમ આ બીક રાખે તો તેનાથી પાપ થશે નહીં. કાળની ભીતિ સર્વનો કામનો નાશ કરી ભક્તિમય પ્રેમમય જીવન ગાળે તે કાળ ઉપર પણ વિજય પ્રાપ્ત કરે છે. કામને મારે તે કાળનો માર ખાતો નથી અને ઈશ્વર સાથે પ્રેમ કર્યા વગર કામ અને ક્રોધ જતા નથી. પરમાત્મા સાથે પ્રેમ કરો એટલે કાળની બીક લાગશે નહીં. ધ્રુવજી મૃત્યુના માથા પર પગ મૂકીને વૈકુંઠ ધામમાં ગયા છે. કાળ એ જ તક્ષક નાગનું સ્વરૂપ છે. આ કાળ તક્ષક કોઈને પણ છોડતો નથી, કોઈની ઉપર તેને દયા આવતી નથી. માટે આ જન્મમાં જ કામ ઉપર વિજય મેળવો. જ્યારે જન્મ થાય છે ત્યારે મૃત્યુનો સમય મૃત્યુનું કારણ નક્કી કરવામાં આવે છે. પાપ કરવામાં મનુષ્ય જેટલો સાવધાન રહે છે એટલો પુણ્ય કરવામાં રહેતો નથી. પાપ ખૂબ એકાગ્ર ચિત્તથી કરે છે એટલે જ અંતકાળે પાપોનું સ્મરણ થાય છે. જીવ ગભરાય છે કે હવે મારું શું થશે. મનુષ્ય સર્વ કાર્ય માટે તૈયારી કરે છે પણ મરવાની તૈયારી તે ક્યારેય કરતો નથી. લગ્નની તૈયારી કરો છો એમ ધીરે ધીરે મરણની પણ તૈયારી કરજો. મૃત્યુ એટલે પરમાત્માને જીવનનો હિસાબ આપવાનો પવિત્ર દિવસ. ભગવાન પૂછશે કે મેં તને આંખ આપી હતી તેનું તે શું કર્યું, કાન આપ્યા હતા તેનો તે શું ઉપયોગ કર્યો, તને તન મન બુદ્ધિ આપ્યા હતા તેનું તે શું કર્યું. હિસાબમાં ગરબડ હોય તો ગભરામણ થાય. સાધારણ ઇન્કમ ટેક્સ ઓફિસરને એક વર્ષનો હિસાબ આપવાનો હોય છે તો પણ મનુષ્ય ગભરાય છે, તો આખા જીવનનો હિસાબ આપતી વખતે શું દશા થાય. માટે મરણને સુધારવું હોય તો પ્રતિ ક્ષણને સુધારો, પ્રત્યેક કલાકને સુધારો. આંખનો સદુપયોગ કરો, મનનો સદુપયોગ કરો, ધનનો સદુપયોગ કરો, વાણીનો સદુપયોગ કરો તો મરણ અવશ્ય સુધરશે. ગુરુદેવ પણ કહેતા હતા કે દરરોજ સવારે ઉઠો, માનજો આજ મારા પરમાત્માએ મને ઉઠાડ્યો છે, મારી ગુરુ ચેતનાએ ઈશ્વર ચેતનાએ મને ઉઠાડ્યો છે. ઉઠતા વેત તરત બીજા કામમાં ન વળગી જતા. દરરોજ ઉઠો, માનજો આજ મારો નવો જન્મ થયો છે. શાંત ચિત્તે બેસજો, પરમાત્માને યાદ કરજો, થોડું ચિંતન કરજો. આજે મારા ભગવાનની બહુ મોટી મારા ઉપર દયા થઈ છે, મારા પરમાત્માની કૃપાથી હું ઉઠી શક્યો છું. એણે ઉઠાડ્યો ત્યારે ઉઠી શક્યો છું. થોડુંક ચિંતન કરજો, મને કૂતરાનો ગધેડાની વાનરાની યોની નથી આપી, મને મનુષ્યની યોની આપી છે. નરમાંથી નારાયણ થવા માટે આ યોની આપી છે. હે પરમાત્મા, તમારો ખૂબ ખૂબ આભાર, આજના દિવસની તમે જિંદગી આપી. ખૂબ શ્રદ્ધાથી પરમાત્માને યાદ કરજો, મનને યાદ કરજો, મનથી યાદ કરજો. હે પરમાત્મા, તારી કૃપાથી ઉઠી શક્યો છું, તારી દયાથી ઉઠી શક્યો છું, તે ઉઠાડ્યો ત્યારે ઉઠી શક્યો છું. તારો ખૂબ ખૂબ આભાર, આજના દિવસની જિંદગી આપી. માનજો આજના દિવસની જ જિંદગી મળી છે, કાલ કોણે જોઈ છે. પ્રત્યેક ક્ષણનો સદુપયોગ કરજો.
કલાકે કલાકે મિનિટે મિનિટે એ પરમાત્માને યાદ કરજો. મારું જીવન પરમાત્મા ચલાવી રહ્યા છે, તને આપે આલિંગન ભગવાન, એવું જીવન તું જીવજે યુવાન. સુખ મળે દુઃખ મળે હિંમત ન હારજે, નિષ્ઠા અભંગ તારી કર્તવ્ય રાખજે, તારી બુદ્ધિ બને ના ગુલામ, એવું જીવન તું જીવજે યુવાન. નાટક સિનેમામાં નાચતો ને કૂદતો, પોતાનો તાલ ભૂલી પડતાલે નાચતો, અરે થાય નાટક તારા પર નિર્માણ, એવું જીવન તું જીવજે યુવાન. રંગ તું ઉડાડ ભલે એનો વિરોધ નથી, જીવન રંગીન બને ભક્તિના રંગથી, થાય હૈયામાં રમ માણ રામ, એવું જીવન તું જીવજે યુવાન. એટલા માટે કીધું, મરણને સુધારવું હોય તો પ્રતિ ક્ષણને સુધારો, આંખનો સદુપયોગ કરો, મનનો સદુપયોગ કરો, ધનનો સદુપયોગ કરો, વાણીનો સદુપયોગ કરો તો મરણ સુધારશે. ભાગવત શાસ્ત્રે મરણ સુધારે છે. બસ, વધુ આવતીકાલે જોઈશું. આવો 2 મિનિટ હરિનામ સ્મરણ. હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, હરે રામ, હરે રામ, રામ હરે હરે, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, હરે રામ, રામ રામ, હરે હરે, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે, હરે કૃષ્ણ, હરે કનૈયાલાલ કી જય. સદગુરુ ભગવાન કી જય. ગાયત્રી માત કી જય. ઓમ સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિદ્ દુઃખમ આપનુયાત. શ્રદ્ધા મેધામ યશઃ પ્રજ્ઞાં, વિદ્યાં પુષ્ટિં શ્રીયંબલં, તેજ આયુષ્ય આરોગ્યં, દેહી મેહ વ્યવાહનમ, દેહી મેહ વ્યવાહનમ.